स्वामीनारायण विद्यार्थी मित्रों, अपने नेक्स्ट लेक्चर ने अंदर संसाधनों आयोजन अने संरक्षण विषय अभ्यास करता था, पण थोड़ो इमरजेंसी काम ना कारण जव पड़ू थूं। एटले आम तो जो कि आखो टॉपिक ज पूरो थई गयो हतो, पण संसाधनों आयोजन अने संरक्षण विषय આપણે જે વાત કરતા હતા કે કુદરતી જે સંસાધનો છે એ એક રીતે જો આપણે કહેવું હોય તો કહી શકાય કે એ કોઈ પણ દેશ માટે એક ધોરીના સમાન છે કે જેનાથી દેશનો આર્થિક સામાજિક કારોબાર છે એ ચાલ્યા કરે છે। આ જે સંસાધનો છે એનો જો વિવેકપૂર્ણ ઉપયોગ છે નહીં કરવામાં આવે તો પાછળની પેઢી માટે આવા જે કિંમતી સંસાધનો છે એ બચશે નહીં અને એ સંસાધનો છે એ નાશપ્રાય બનશે અથવા તો નામશેષ થઈ જશે। તો આનો સંસાધનોને બચાવવા માટે એક અને માત્ર એક જ ઉપાય છે કે સંસાધનો છે એનું સંરક્ષણ કરવું અને એનો વિવેકપૂર્ણ છે એ ઉપયોગ કરવો, સાથે સાથે જે નવીનીકરણીય થઈ શકે જેનું નવીનીકરણ થઈ શકે એવા સંસાધનોનો ઉપયોગ વધારવો અને એ ફરી પ્રાપ્ત થાય એવા પ્રયત્નો છે એ કરવા। તો આ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ આપણે અહીંયા પૂરું કરીને ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ જમીન નિર્માણ અને જમીન વિશે છે એ આપણે અભ્યાસ કરીએ। જમીન છે એ એક સંસાધન છે, જમીનની અંદરથી અનાજ, શાકભાજી, ફૂલ, ફળો વગેરેનું ઉત્પાદન થાય છે અને માણસની ખોરાકની જરૂરિયાત તેમજ ઉદ્યોગોના કાચા માલ તરીકે એ ઉદ્યોગોની જરૂરિયાત છે એને સંતોષે છે। તો આપણે ચર્ચા કરીએ કે જમીન નિર્માણ, સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। એટલે કે ભૂસપાટી, જમીનનું ભૂસપાટી એટલે કે જે જમીન છે એનું જે ઉપલું પડ છે કે જેની અંદર વનસ્પતિ છે એ ઉગી નીકળે છે, એને પાણી મળવાથી જમીનમાંથી વનસ્પતિ છે ઉગી નીકળે છે અને સામાન્ય શબ્દોની અંદર આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે। જમીન છે એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે, એમાં ખનીજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે। એની અંદર આગળ કીધું ને કે એ અનેકવિધ કણોથી બનેલું પડ છે, એમાં કયા કયા કણો છે તો કે એમાં ખનીજો હોય છે, ભેજ હોય છે, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા છે એ વગેરે જમીન સાથે મળેલા હોય છે અને એમાંથી એક પાતળું પડ તૈયાર થાય છે જેને આપણે જમીન છે એ કહીએ છીએ। માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો છે આવેલા હોય છે। જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખમાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે। જમીનનું નિર્માણ છે શેનાથી થાય છે તો કે મૂળ ખડકોના ખમાણથી અને એના ધોવાણથી મળતા પદાર્થોથી એમાં જેવી એના જે આ જમીનનું છે એ નિર્માણ છે થાય છે એમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા છે એ ભળે છે। અન્ય રીતે કહીએ તો જમીન ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે। તો સામાન્ય શબ્દોની અંદર કહેવાય તો કે જમીન છે એ જૈવિક અવશેષો, ભેજ અને હવા છે એમાં ભળે છે અને જૈવિક તત્વોનું અને ખનીજોનું એ કુદરતી મિશ્રણ છે, તેમાં
वनस्पति वृद्धि विकास करने क्षमता है। जमीन जमीन ना कोपड़ा नी सौथी ऊपर नी सपाटी के पड जेने आपणे जमीन कहीए छे। पहेला कीधुं एम के पृथ्वी ना कोपड़ा नी सौथी ऊपर नी सपाटी के पड छे अने आपणे जमीन कहीए छीए। तेमां वनस्पतिना वृद्धि अने विकास माटे जरूरी एवा खनिज तत्वो अने जैविक द्रव्यो छे होय छे। जेम के वनस्पति ने विकास थवा माटे में नाइट्रोजन पोटेशियम फॉस्फरस मैग्नेशियम आवा बधा पदार्थोनी जरूर पड़े छे अने एनाथी वनस्पतिनो छे ए विकास छे शक्य बनतो होय छे। जो के तेनुं प्रमाण बधी जमीन में एक सरखू होतुं नथी। आवा जैविक द्रव्यो छे खनिजो छे ए होवा जोईए पण एना एनुं जे प्रमाण छे बधी जमीननी अंदर एक सरखू छे होय नहीं। आम जमीन एटले सेंद्रिय पदार्थ युक्त झीणा कणों वालों पोचो पदार्थ पोचो खड़क पदार्थ। टूंक में सादा शब्द में कही है तो जमीन एटले सेंद्रिय पदार्थ युक्त झीणा कणों वालों पोचो खड़क अथवा तो पदार्थ अर्थात भ्रुपुष्ठ परना भ्रुपुष्ठ एटले जमीन अथवा तो जे जमीनों जे उपरनो भाग है ने भ्रुपुष्ठ कहवाय। भ्रुपुष्ठ परना मातृखड़क अने वनस्पति द्रव्योना मिश्रण थी बनता असंगठित पदार्थों पड के सपाटी एने पण जमीन कहवाय। मूल खड़कोने घसारण अने धोवाणना परिबळो तोड़ी तेनो बारीक भूको बनावे અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ છે એમાં ઉમેરાય। આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા છે ભજવે છે। તો જમીન સાથે સંપર્કમાં આવેલો જે કચરો છે એનું વિઘટન થાય એ સડે છે અને એ જમીનના કણ સાથે ભળે છે અને એમાંથી જૈવિક તત્વો છે બનતા હોય છે અને આ જૈવિક તત્વો છે એ જમીન ઉપર વાવવામાં આવેલી વનસ્પતિના વિકાસ માટે મહત્વની ભૂમિકા છે ભજવતા હોય છે। જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે એટલે કે એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે। જમીનના પ્રકાર તેના રંગ આબોહવા માતૃખડકો કણ રચના ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે। જમીનના પ્રકારો છે એના રંગ એની આબોહવા એટલે કે જે વિસ્તારની અંદર એ આવી છે એ વિસ્તારની આબોહવા એના પેટાળમાં રહેલા એના માતૃખડકો તથા એની કણ રચના તથા એની ફળદ્રુપતાના આધારે આ જમીન છે એના પ્રકાર છે પાડવામાં આવ્યા છે। તો ત્યાર પછીનો જે ટોપિક છે એ જમીનના પ્રકાર જમીનના પ્રકાર ભારતમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે। એની અંદર આપણે જોઈએ તો કાપની જમીન રાતી અથવા લાલ જમીન કાળી જમીન લેટેરાઇટ પ્રકારની જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન દલદલ કે પીટ પ્રકારની જમીન। તો આ જે પ્રશ્ન છે એ ખૂબ
ખૂબ જ મહત્વનો છે અને પરીક્ષામાં આમાંથી કોઈ પણ બે જમીનના પ્રકાર વિશે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો સૌથી પહેલા આપણે જમીનના પ્રકાર ભણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે કાપની જમીન વિશે અભ્યાસ છે એ કરીએ તો સૌથી પહેલા હું તમને સમજાવું કે કાપની જમીન છે મુખ્યત્વે બે પ્રકારની હોય છે એક છે નદીના કાપની જમીન અને કિનારાની અને મુખ ત્રિકોણ પ્રદેશની જે જમીન છે એ પણ કાપની જમીન તરીકે ઓળખવામાં આવે છે એમાં નદીના જે કાપની જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ હોય છે જ્યારે કિનારાના જે મુખ ત્રિકોણની જે કાપની જમીન છે એ મોટા ભાગે બિન ઉપજાઉ હોય છે અને એની ઉપર ચીરોડીની જે પુટ્ટી છે એ લાગેલી હોય છે એટલે એ જમીન છે એ બિન ઉપજાઉ હોય છે અથવા તો ઓછી ફળદ્રુપ હોય છે કાપની જમીનની અંદર મોટા ભાગે ગોરાડ ગોરાડુ કે જે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની રેતાળ જમીન છે અને ગોરાડ અથવા ગોરાડુ જમીન છે કહેવામાં આવે અને એની અંદર ઘઉં અને ડાંગરનો પાક છે એ ખૂબ જ ઊંચી માત્રાની અંદર કરવામાં આવે છે ઉપરાંત આ જે ભાઠાની અને બેસર આ જે જમીન છે ગોરાડ ગોરાડુ ભાઠાની અને બેસર આ જમીન છે મુખ્યત્વે કાપની જમીન હોય છે અને બેસર જમીન છે એ ગુજરાતના ખેડા જિલ્લાની અંદર મોટા પ્રમાણની અંદર જોવા મળે છે અને ત્યાં તમાકુનો જે પાક છે એ લેવામાં આવે છે જેને આપણે ચરોતર પણ કહીએ છીએ તો શરૂ કરીએ આપણે કાપની જમીન આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે કાપની જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકાની અંદર 43% અંદર આ કાપની જમીન છે એ ફેલાયેલી છે અહીંયા હું તમને બીજું કહું તો ગુજરાતની કુલ જમીન છે એમાં 50% જમીન જો કોઈ હોય તો એ આ કાપની જમીન છે એટલે કે ગુજરાતની અંદર પણ કુલ જમીનના 50% જમીન છે કેવી છે કાપની જમીન છે જ્યારે ભારતના કુલ ક્ષેત્રફળના 43% છે એ કાપની જમીન છે એટલે કે મોટા ભાગની ભાગનો જે જમીન વિસ્તાર છે એ કેવો છે ભારતની અંદર તથા ગુજરાતની અંદર કાપની જમીનનો છે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન છે એ આવેલી છે તો સૌથી પહેલા શું કીધું કે બ્રહ્મપુત્રાની ખીણથી એટલે કે જે આપણે સેવન સિસ્ટર તરીકે ઓળખીએ છીએ ભારતનો ઉત્તર પૂર્વ ઉત્તર પશ્ચિમ ભાગ છે જ્યાં સેવન સિસ્ટર રાજ્યો જે આવેલા છે એની અંદર મેઘાલય ત્રિપુરા અસમ નાગાલેન્ડ મણિપુર અરુણાચલ આ જે બધા રાજ્યો છે એ રાજ્યોમાંથી બ્રહ્મપુત્રા નદી છે એટલે કે પશ્ચિમ ભાગમાંથી બ્રહ્મપુત્રા નદી નીકળે છે અને એ કઈ બાજુ જાય છે તો કે પશ્ચિમ સોરી પૂર્વમાંથી બ્રહ્મપુત્રા નદી નીકળે છે અને એ કઈ બાજુ જાય છે પશ્ચિમ બાજુ જાય છે તો એટલે કે બ્રહ્મપુત્રાની ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું જે ઉત્તર ભારતનું મેદાન છે એ આખું કાપની જમીનનું મેદાન છે ઉપરાંત દક્ષિણ ભારતની અંદર નર્મદા નદી તાપી નદી અને મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે દક્ષિણ ભારતની અંદર નર્મદા તાપી મહાનદી ગોદાવરી કાવેરી નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ પણ કાપની જમીનનો બનેલો છે કાપની જમીનનું નિર્માણ છે એ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારે છે એટલે કે નદી છે પોતાના પ્રવાહ સાથે જે કાપ છે એને ઢસડી લાવે છે અને એ એના કિનારે એને સ્થાપિત કરે છે આવી જે જમીન છે એને આપણે કાપની જમીન કહેવામાં આવે છે એટલે કે નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે
आ जमीन में पोटाश फॉस्फोरिक एसिड और चूना प्रमाण है वधारे जोवा मळे छे, ज्यारे नाइट्रोजन और ह्यूमस की मात्रा ओछा प्रमाण में जोवा मळे छे। जो आ जमीन में कठोर वर्गना पाक लेवामां आवे तो तेमां नाइट्रोजननी स्थिरता प्रमाण वधारी शकाय छे। आ प्रकार की जमीन में घऊं, चोखा, शेरडी, शण, कपास, मकाई, तेलबिया वगैरे पाको छे ए लेवाय छे। तो अहींया कापनी जमीननी अंदर वात करीए तो पूर्वनी जे ब्रह्मपुत्र नदी थी लईने पश्चिम में सतलुज नदी नो जे मुख त्रिकोण प्रदेश छे, जेने उत्तर भारत नो मैदानी प्रदेश कहेवामां आवे छे, तो ए पूर्व थी लईने पश्चिम तरफ नो जे विस्तार छे जेने उत्तर भारत नो मैदान कहेवामां आवे छे, त्यां आ गंगा ब्रह्मपुत्र अने सतलुज नदी ना कारणे आ कापनी जमीन बनेली छे। જ્યારે દક્ષિણની અંદર નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મહાનદી વગેરે નદીઓના કારણે દક્ષિણ ભારતનો જે પ્રદેશ છે એ પણ કાપની જમીનનો બનેલો છે। કાપની જમીન છે મુખ્યત્વે નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને કારણે એ બનેલી હોય છે। આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ છે એ વધારે હોય છે। नाइट्रोजन अने ह्यूमस की मात्रा छे ए ओछी होय छे। तो नाइट्रोजन अने ह्यूमस की मात्रा ओछी होय छे तो एमां आ कापनी जमीन नी अंदर नाइट्रोजन नुं प्रमाण वधारे होय, तो आवी जमीन नी अंदर जो कठोळ नो पाक छे ए लेवामां आवे तो एमां नाइट्रोजन नी स्थिरता नुं प्रमाण छे ए वधारी शकाय। उपरांत कापनी जमीन नी अंदर मुख्यत्वे घऊं, चोखा, शेरडी, शण, कपास, मकाई, तेलबिया वगैरह पाको छे ए लेवामां आवे छे, खूब ज महत्वनो छे। तो फरी वखत हुं तमने कहुं तो ब्रह्मपुत्रा खीणथी लईने सतलुज नदीनो जे मुख त्रिकोणनो प्रदेश छे जेने उत्तर भारतनो मैदान तरीके ओळखवामां आवे छे, तो ए उत्तर भारतनो मैदान कापनी जमीनथी बनेलुं छे। उपरांत दक्षिण भारतनो जे मैदानी प्रदेश छे एनी अंदर तापी, नर्मदा, महानदी, गोदावरी, कृष्णा, कावेरी वगैरे नदीओना कारणे दक्षिण भारतनुं जे मैदान बनेलुं छे, तो मुख्यत्वे भारतनी अंदर उत्तर भारतनुं मैदान अने दक्षिण भारतनुं मैदान छे ए कापनी जमीनथी बनेलुं छे। भारतनी अंदर कुल जमीनमां 43% छे कापनी जमीन आवेली छे। उपरांत आ नदीनी अंदर पोटाश, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે। નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા છે ખૂબ જ ઓછી હોય છે। આ જમીનની અંદર નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ જો વધારવું હોય તો આ જમીનની અંદર કઠોળ પાકોની જો ખેતી કરવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિતિ છે એને જાળવી શકાય છે। આ જમીનની અંદર મુખ્યત્વે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલેબિયા જેવા પાકો છે એ લેવામાં આવે છે। ત્યાર પછીની વાત છે રાતી અથવા લાલ જમીન, જેને અંગ્રેજીની અંદર રેડ સોઇલ પણ કહેવામાં આવે છે। રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે। કાપની જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના 43% ફેલાયેલી છે, જ્યારે આ લાલ જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના 19% જેવા વિસ્તારની અંદર ફેલાયેલી છે। દક્ષિણ દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેન્દ્રી ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે। રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે। આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ છે એ લાલ બને છે। તમને પ્રશ્ન પૂછાઈ શકે કે લાલ જમીનનો રંગ લાલ કયા તત્વની હાજરીને કારણે હોય છે, તો એની નીચે લાઈન કરીને તમે યાદ છે રાખી શકો છો, તો એનો જવાબ છે શું આવશે, ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીન છે એ લાલ રંગની જોવા મળે છે, તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે, એટલે કે એનું ખોદાણ કરવામાં આવે, લાલ રંગની જમીનનું ખોદાણ કરવામાં આવે અને નીચે ઉતરવામાં આવે
त्यारे आ जमीन छे ए पीला रंग में फेरवाय छे। आ जमीन में चूनो कांकरा कार्बोनेट मळी आवता नथी। मोटे भागे आ जमीन में मैग्नेशियम फॉस्फेट नाइट्रोजन अने पोटाशनी उणप छे जोवा मळे छे। आ प्रकारनी जमीन में बाजरी कपास घऊं जुवार अळसी मगफळी बटाटा वगैरे पाक छे ए लेवामां आवे छे। फरी वक्त आनी चर्चा करिए तो भारतना कुल क्षेत्रफळना 19% विस्तारनी अंदर राती जमीन छे फैलायेली छे। दक्षिणना द्वीपकल्पथी द्वीपकल्पमां तमिलनाडुथी मांडीने उत्तरमां बुंदेलखंड सुधी અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન છે એ વિસ્તરેલી છે। એટલે કે દક્ષિણ ભારતના દ્વીપકલ્પના તમિલનાડુથી લઈને ઉત્તર ભારતના બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીથી લઈને પશ્ચિમમાં કચ્છ સુધી આ રાતી જમીન છે એ વિસ્તરેલી છે। રાજસ્થાનના ઘણા બધા ભાગની અંદર અથવા તો વિસ્તારની અંદર આ કાળી રાતી જમીન છે એ જોવા મળે છે। રાતી જમીન હોવાનું એકમાત્ર જો કારણ હોય તો એમાં ફેરિક ઓક્સાઇડની જે હાજરી છે એના કારણે આ જમીન છે એ રાતી જોવા મળે છે। આ જમીનનું ખદાણ કરવામાં આવે અને નીચે ઉતરવામાં આવે તો આ જમીન છે એ પીળા રંગમાં ફેરવાય છે। આ જમીનની અંદર ચૂનો કાંકરા અને કાર્બોનેટ છે એ મળી આવતા નથી। મોટા ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની છે એ ઉણપ હોય છે। આ પ્રકારની જમીનની અંદર બાજરી કપાસ ઘઉં જુવાર અળસી મગફળી અને બટેટાની ખેતી છે એ કરવામાં આવે છે। તો આ વાત થઈ રાતી જમીન। ફરી વખત હું રિપીટ કરું તો ભારતના 19% વિસ્તારના ક્ષેત્રફળની અંદર આ ફેલાયેલી છે। દક્ષિણ ભારતના દ્વીપકલ્પના તમિલનાડુથી લઈને ઉત્તર ભારતના બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીથી લઈને પશ્ચિમના કચ્છ સુધી આ જમીન છે એ ફેલાયેલી છે। આ જમીન રાતી હોવાનું કારણ તે જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરી છે એના કારણે આ જમીન છે એ લાલ જોવા મળે છે। આની અંદર ચૂનો કાંકરા અને કાર્બોનેટની હાજરી છે હોતી નથી। આ જમીનની અંદર મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે। આ પ્રકારની જમીનની અંદર બાજરી કપાસ ઘઉં જુવાર અળસી મગફળી બટેટા વગેરે પાક છે એ લેવામાં આવે છે। ત્યાર પછીની જે જમીનનો પ્રકાર છે એ કાળી જમીન છે। કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। તો કાળી જમીનને તમને પ્રશ્ન પૂછાય કે કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કાળી જમીનને બીજા રેગુર ના નામથી ઓળખવામાં આવે છે। તો એની નીચે લાઈન કરજો। તથા કાપની જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના 43% વિસ્તારમાં, રાતી જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના 19% વિસ્તારની અંદર, તથા કાળી જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના 15% વિસ્તારની અંદર ફેલાયેલી છે। તો આ કાળી જમીન છે એની ચર્ચા છે આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું। ત્યાં સુધી જય સ્વામિનારાયણ।